હવે નેક્સ્ટ ચેપ્ટર છે દીકરા આપણું, અને છે ચેપ્ટર નંબર 14. કયું લેવાનું છે આપણે? હવે ચેપ્ટર નંબર કયું લેવાનું છે કહો તો. ચેપ્ટર નંબર, હા 14. ચૌદ. ચલો પેલા બધા આવી જાય એટલે કહીએ. પણ જો તમને કોઈ ભી ડાઉટ હોય તરત મને રોકવાનો, બે વાર પૂછવાનું, તો જ મજા આવશે, નહીતર કોઈ મજા નહીં આવે. એમ દીકરા ખાસ ધ્યાન રાખજો. ઓકે, અને બીજું જો ભૂલથી અનમ્યુટ થશો તો બહાર જવાનો પણ વારો આવી શકે. જૈવિક અણુઓ, ચલો એમાં પહેલો સવાલ એવો છે, 10 લેક્ચરનું ચેપ્ટર છે, 10 લેક્ચરનું ચેપ્ટર છે, તરત જ થઈ જશે. પણ આમાંથી એમસીક્યુ પૂછાય ને જેઈ માં, તો છોકરા અટવાય છે. બાયોલોજી વાળાને ઓછો વાંધો આવે, પણ જેઈ વાળાએ એવું કરી નાખવાનું કે એ લોકોનું બાયોલોજી વાળા કરતા બી સ્ટ્રોંગ થઈ જાય. બરાબર ને દીકરાઓ? આ કે ના. ચલો સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે જૈવિક અણુઓ એટલે શું? ચોપડીમાં લખતા જજો, ચોપડીને જ ગાઈડ બનાવવાની છે, પછી એમના કેમ પૂછાય તે ખબર નથી પડતી. જૈવિક અણુઓ એટલે શું? ખાસ કરીને એને સમજાવવાનું છે, એક માર્ક્સ માં કે બે માર્ક્સ માં પૂછી નાખે. આપણી જીવંત પ્રણાલીને ટકાવી રાખવા માટે, આપણી જીવંત પ્રણાલી, જીવંત પ્રણાલી સમજ પડે તમને, નિર્જીવ ને સજીવ, જીવંત પ્રણાલીઓમાં રહેલા રાસાયણિક સંયોજનો અથવા તો રાસાયણિક અણુઓ જે હોય, બરાબર છે, રાસાયણિક અણુઓને દીકરા શું કહેવામાં આવે છે? રાસાયણિક અણુઓને શું કહેવામાં આવે છે દીકરા? જૈવિક અણુઓ કહે છે. શું કહેવામાં આવે છે એને? જૈવિક અણુઓ કહે છે. એમાં ચલો સૌથી, હવે આપણું શરીર છે તો ખાઈ પીને ચરબી ભેગી કરી લોકડાઉનમાં આપણે, તો એ ચરબી એક જૈવિક અણુ કહેવાય. ચરબી કામ નહીં છે, પણ વધુ હોય તો એ તકલીફ પડે, બરાબર છે? એટલે આપણે એમ કહી શકીએ કે ચરબીના અણુઓ, પછી કાર્બોદિત પદાર્થો, આપણે જે ખાંડ ને ખાઈએ, આપણને જે ઉર્જાનો સ્ત્રોત હોઈએ એ કાર્બોદિત પદાર્થો, પછી પ્રોટીન, પછી વિટામિન્સ, પછી ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અને આરએનએ, એને ન્યુક્લિક એટલે આપણે કેન્દ્રમાં રહેલા હોય એટલે એને એવું કહેવાય. સમજા કી વસ્તુ? હલો સતાણી, ઓ સતાણી, સતાણી, આ ન્યુક્લિક એસિડ કેમ કહેવાય એને? એવું નામ કેમ આવતું હશે ન્યુક્લિક એસિડ? આપણા કેન્દ્રમાં રહેલા હોય. ઓકે, ન્યુક્લિક એસિડ એટલે કોણ આવશે? ડીએનએ અને કોણ આવી જશે દીકરા? આરએનએ આવશે. ઓકે ચલો, જૈવિક અણુઓ કોને કહેવાય? જીવંત પ્રણાલીઓમાં રહેલા રાસાયણિક સંયોજનોને શું કહેવામાં આવે છે દીકરાઓ કહો તો? એને કહેવામાં આવે છે જૈવિક અણુઓ. જૈવિક અણુઓમાં કોણ આવે? ચરબી, કાર્બોદિત પદાર્થ, પ્રોટીન, ઓકે, પછી વિટામિન અને ન્યુક્લિક એસિડ. આટલી વસ્તુ ક્લિયર? હા કે ના? યસ ઓર નો? ચલો નેક્સ્ટ વન. ઓકે રેડી? તો આ અણુઓમાં એવું શું ખાસ હોય? તો આ અણુઓ રાસાયણિક તત્વ ધરાવતા જ હોય દીકરાઓ. આ અણુઓમાં કાર્બન, કાર્બન પછી કોણ હોય? સલ્ફર, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ વગેરે જેવા તત્વ રહેલા હોય છે. અને તે અગત્યનો પાયાનો ભાગ ભજવે છે. તે શું કરે છે કહો તો? કાર્બન, સલ્ફર, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ વગેરે જેવા તત્વો એમાં રહેલા હોય, અને એ કયો ભાગ ભજવે છે કહો તો? તે જીવંત પ્રણાલી માટે અગત્યનો ભાગ ભજવે છે. ચલો આટલે શું ક્લિયર? હા કે ના? તો આ બે માર્ક્સમાં પૂછાય જૈવિક અણુ. એ ગુજરાતીમાં આપણા જીવનને ટકાવી રાખવામાં જે અણુ જોઈએ ને એ બધા જૈવિક અણુ કહેવાય. તમે લિપિડ લો, કાર્બોદિત લો, બરાબર, લિપિડ, કાર્બોદિત, પ્રોટીન, આ તો સર આપણે બધા વિશે જાણવું. હા, થોડું થોડું બહુ ડીપમાં નહીં, પણ ઉપર ઉપરથી આ બધા વિશે આપણે જાણવાનું છે. સાહેબ પહેલું સ્ટાર્ટ ક્યાંથી કરશું આપણે? કાર્બોહાઈડ્રેટ, કાર્બોદિત પદાર્થો દેખાય છે તમને, કાર્બોહાઈડ્રેટ કહેવાય, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. ઓકે
ચલા સૌથી પહેલા ક્યાંથી સ્ટાર્ટ કરીએ કહો તો કાર્બોહાઇડ્રેટ સંયોજનો વિશે માહિતી આપો. આ સવાલ પૂછવાની સંભાવના ઓછી, ખાલી માહિતી આપવાની છે આપણે કે એને કેમ કાર્બોહાઇડ્રેટ આવું નામ કેમ આપ્યું છે. કાર્બોહાઇડ્રેટ અથવા તો કાર્બોદિત પદાર્થો વિશે માહિતી, હમણાં એનું વર્ગીકરણ પૂછી શકાય. ઓકે, હમણાં શું પૂછી શકાશે દીકરા, એનું વર્ગીકરણ આરામથી પૂછી શકાશે. ઓકે ચલો, પહેલું વાત કરીએ તો કેમ એને કાર્બોહાઇડ્રેટ કહેવાય. કાર્બો નો મતલબ થશે, સાંભળજો દીકરા, કાર્બો નો સીધો મતલબ શું થાય ખબર છે, ખાસ સમજજો, કાર્બન. અને હાઇડ્રેટ નો મતલબ થાય એની સાથે પાણી નાણું જોડાયેલા છે. કાર્બન એક્સ અને એચ ટુ ઓ વાય અમુક કાર્બન સાથે અમુક પાણી નાણું જોડાયેલા હોય તો એને કાર્બોહાઇડ્રેટ ગણવામાં આવતા હતા. અને એટલે એ લોકો પહેલા એવું માનતા હતા, ઓકે, કે તેનું સામાન્ય સૂત્ર સી એક્સ એચ ટુ ઓ વાય છે અને કાર્બનના પરમાણુ સાથે પાણી જોડાયેલું છે. અને સામાન્ય રીતે કોના દ્વારા ઉત્પન્ન થાય, તો કે સામાન્ય રીતે એ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય. અને રોટી કપડા મકાનમાં કામ આવે. રોટી કપડા મકાન એટલે હું તમને એક વાત કહું, સેલ્યુલોઝ ખબર છે, સેલ્યુલોઝ ખાંડ, ખાંડ ખબર છે, ખાંડ એક પ્રકારની કાર્બોહાઇડ્રેટ. તમે એક વાત કહું, ખાંડ એક પ્રકારની કાર્બોહાઇડ્રેટ છે. આમ હોય ને C11 H22O11, આમ હોય કે ન હોય, C11 H11 H21 લખાય કે ન લખાય, આ ખાંડ છે. તો એ ક્યાંથી મળે, વનસ્પતિ. ખાંડ શેમાંથી આપણે મેળવીએ, શેરડીમાંથી. અને આપણે ખાવા માટે ઉપયોગી થાય કે નહીં, આપણી ઉર્જાનો સ્ત્રોત છે કે નહીં ખાંડ. એ પણ સર એ લોકોને ખબર કેમ પડી આ કાર્બોહાઇડ્રેટ. અરે વસ્તુ એમ થઈ કે એ લોકો જે કાર્બોહાઇડ્રેટ ગોત્યા ને એની અંદર શું થતું હતું, હાઇડ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ હંમેશા 2:1 આવતું હતું. 2:1 કેટલું આવતું હતું, 1. હાઇડ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ કેટલું આવતું હતું, 2:1 આવતું હતું. સમજ્યા આખી વસ્તુ, હા કે ના, યસ ઓર નો? ઓકે, હવે તમે સમજો. ધારો કે આમ હોય, C6 H12O6 હોય અને C12 H22 અને O11 હોય. તો આમાં સમજો, હાઇડ્રોજન ઓક્સિજન નું પ્રમાણ કરો, ચલો કેટલું થાય જુઓ. તો અહીંયા આગળ હાઇડ્રોજન ઓક્સિજન નું પ્રમાણ, અને પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજન નું પ્રમાણ કેટલું હોય, પરંતુ પછીથી ખ્યાલ આવ્યો કે હર હંમેશ એવું જરૂરી નથી, બધા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ 2:1 હોય જરૂરી નથી. અને બીજું કે ધારો કે 2:1 પ્રમાણ હોય તો હું એમ પણ ના કહી શકું કે કાર્બોદિત પદાર્થ જ છે. એક ઉદાહરણ આપું બેસ્ટ, સમજો તમે. એસિટિક એસિડ ખબર છે, એસિટિક એસિડ એ કઈ કાર્બોહાઇડ્રેટ નથી, પણ એમાં તમે ઓક્સિજન જેમ હાઇડ્રોજન જુઓ, ચલો ઓક્સિજન જેમ હાઇડ્રોજન જુઓ, જુઓ તો હાઇડ્રોજન જેમ ઓક્સિજન જુઓ, ચલો કેટલું છે, 2:1 છે ને. ફોર્મિક એસિડ લો, ફોર્મિક એસિડ, ફોર્માલ્ડિહાઇડ, CH, HCHO. તમે હાઇડ્રોજન જેમ ઓક્સિજન નું પ્રમાણ લો, ચલો શું થાય, કહો તો, 2:1 થાય કે ન થાય. એક આવે લેક્ટિક એસિડ આવે, યાદ રાખજો, યાદ રાખવાનું ટ્રાય કરો. કોણ છે આ લેક્ટિક એસિડ, ગણો, ચલો ઓક્સિજન ને હાઇડ્રોજન, હાઇડ્રોજન જેમ ઓક્સિજન કરો, કોણ છે કહો, ચલો. હેલો, બોલો જલ્દી. પણ છતાં પણ તેઓ હાઇડ્રોકાર્બન નથી, છતાં પણ તેઓ કાર્બોહાઇડ્રેટ નથી દીકરા. ઓકે, છતાં પણ તેઓ કાર્બોહાઇડ્રેટ નથી. પણ હવે એક રહેમનોઝ કરીને છે, તમે સમજો, રહેમનોઝ એટલે
C5, okay, no, sorry, C6, H12 and O5 છે. આમાં હાઇડ્રોજન જેમ ઓક્સિજન 2:1 નથી, છતાં પણ તે કાર્બોહાઇડ્રેટ છે. લો લો વાત કરો લો તો, છતાં પણ તે કોણ છે દીકરા કહો તો, છતાં પણ તે કાર્બોહાઇડ્રેટ છે. તો આનો મતલબ આપણે ભૂલથી નામ આપી દીધું કાર્બોહાઇડ્રેટ. કાર્બોહાઇડ્રેટમાં કાર્બન સાથે પાણીના અણુ જોડાયેલા છે, પણ કાર્બોહાઇડ્રેટમાં ખબર પડી કે અમુકમાં હાઇડ્રોજન અને ઓક્સિજન 2:1 નથી, છતાં પણ એ કાર્બોહાઇડ્રેટ છે, અને અમુકમાં તો હાઇડ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ 2:1 છે તો પણ એ કાર્બોહાઇડ્રેટ નથી, અને ઘણામાં પ્રમાણ 2:1 નથી છતાં કાર્બોહાઇડ્રેટ છે. મતલબ આપણી જે પહેલાની ધારણા હતી એ ખોટી હતી. પહેલા બધા એવું માનતા હતા કે કાર્બન સાથે પાણીના અણુ જોડાયેલા હશે, એટલે આ બધા પદાર્થોને એને ખાંડને એને શું કહી દીધું, કાર્બોહાઇડ્રેટ. પણ પછી ખોટું પડ્યું, અને પછી એ લોકોએ નવી વ્યાખ્યા આપી કે જે લેટેસ્ટ વ્યાખ્યા આપી. હવે તમને સમજ પડી હું શું કહેવા માંગુ છું એ. હવે કાર્બોહાઇડ્રેટની વ્યાખ્યા આપણે જોઈએ. હવે સમજો, કાર્બોહાઇડ્રેટમાં એવું હોય, તમને ખબર હોય તો આપણે ગ્લુકોઝ ની વાત કરીએ, CHO OH H C OH H, 3 4 5, લો જગ્યા ઘટી 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 ઘટી. એક કામ કરીએ, અહીંયાથી આપણે કરીએ. ગ્લુકોઝ તો એક કાર્બોહાઇડ્રેટ છે, તમને ખ્યાલ છે ને, તો એનું બંધારણ આમ હોય, CHO, પછી મારે કેટલી વાર દોરવાના કહો તો, CHO દોરું, પછી કાર્બન OH, 6 કાર્બન દોરવાના, 1 2 3 4 5 અને 6. આજે છે ને ગ્લુકોઝ છે, હવે આને કેમ નામ આપ્યા, અને કીટોન જો, હવે ફ્રુક્ટોઝ જો, આ ગ્લુકોઝ છે, આ કાર્બોહાઇડ્રેટ છે. ખાલી યાદ કરાવું છું તમને, હવે યાદ રાખી જો કેમ દોરવાનું, 6 કાર્બન આ કેમ આવું આવ્યું એ પણ આપણે શીખવાનું, કઈ નહીં ના યાદ રાખો તો અત્યારે આપણે શીખવાનું છે ને. અને જે ફ્રુક્ટોઝ છે, ફ્રુક્ટોઝ એ કઈ રીતે હોય એ પણ હું તમને કહું. ફ્રુક્ટોઝ ની જયારે વાત કરીએ ને દીકરાઓ, તો પણ તમારે યાદ રાખવું જોઈએ કે 6 જ કાર્બન આવે, એ બંને ભાય જ છે, પણ એકમાં આલ્ડિહાઇડ સમૂહ હોય. અહીંયા જો, અહીંયા કયો સમૂહ છે આલ્ડિહાઇડ, એકમાં કયો હશે, કીટોન સમૂહ હશે, બીજો કઈ ફરક નથી. ચલો ક્લિયર આ કે ના, હવે સમજો, અહીંયા આગળ આ આલ્ડિહાઇડ સમૂહ છે, અને આ કયો સમૂહ છે, કીટોન સમૂહ છે. હવે તમે થોડુંક વિચારો, આ બધા કાર્બોહાઇડ્રેટ છે, કેવી રીતે આ લોકો કેવી રીતે વ્યાખ્યા આપે છે કે કાર્બોહાઇડ્રેટ એ પ્રકાશ ક્રિયાશીલ, આ બધા પ્રકાશ ક્રિયાશીલ હોય. ડેક્સ્ટ્રો લીવો તમે 10મા ચેપ્ટરમાં ભણ્યા હશો કે જેની ચારેય બાજુ અલગ અલગ જોડાયેલા હોય એ પ્રકાશ ક્રિયાશીલ હોય, આવું ભણ્યા જ તમે 10મો ચેપ્ટર. હલો, તો આ એક પ્રકારના પ્રકાશ ક્રિયાશીલ છે. પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ, પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ, પોલીહાઇડ્રોક્સી એટલે સમજો, આ પોલીહાઇડ્રોક્સી કહેવાય, એક કરતા વધારે હાઇડ્રોક્સી છે એટલે આને કહેવાય પોલીહાઇડ્રોક્સી. આ પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કહેવાય, અને આ પોલીહાઇડ્રોક્સી કીટોન કહેવાય. તો લખવાનું કઈ રીતે, કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો, પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ કે આલ્કોહોલ નહીં, પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ, જો ની આલ્ડિહાઇડ છે, પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે પછી પોલીહાઇડ્રોક્સી કીટોન. અડે હા હા, પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે પછી પોલીહાઇડ્રોક્સી કીટોન,
अथवा एवा संयोजनों के जेमना जल विभाजन थी आ प्रकारना संयोजन उत्पन्न करी शकाय। ओके शु भाई, अथवा तो जल विभाजन ने अंते के जे जल विभाजन ना अंते आवा संयोजन उत्पन्न करे छे તેમને કાર્બોહાઇડ્રેટ કહેવાય। આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે, આવડું આ કોણ છે દીકરા? ફ્રુક્ટોઝ। તો આ તો એકદમ કાર્બોહાઇડ્રેટ કહેવાય, પછી ખાંડ પણ કહેવાય, કેમ કે તમે ખાંડને તમે શું કરો, જળ વિભાજન પાણીમાં અને પાણી ઉમેરીને એને એસિડ ઉમેરો તો એનું જળ વિભાજન થઈ જાય, તો એનાથી પાછું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જ ઉત્પન્ન થાય। તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા એવા સંયોજનો કે જેનું જળ વિભાજન કરો અને આ સંયોજનો ઉત્પન્ન થતા હોય ને દીકરાઓ, તો એને કાર્બોહાઇડ્રેટ પદાર્થો કહેવામાં આવે છે। તો એને કયા પદાર્થો કહેવામાં આવે છે દીકરાઓ? કાર્બોહાઇડ્રેટ પદાર્થો કહેવામાં આવે છે। ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? સમજ પડી થોડી ઘણી? એના ઉદાહરણમાં હું તમને કહું તો કે ભાઈ આપણે ખાંડ પણ નાખી શકીએ, ખાંડ, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, આ બધાના જળ વિભાજન કરો એટલે આ જ ઉત્પન્ન થાય, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ। બીજી વસ્તુ એની માહિતીમાં હજી એક વસ્તુ તમને કહું કે આ બધા જ છે ને દીકરાઓ એ સ્વાદે કેવા હોય ખબર છે? આ બધા જ સ્વાદે ગળ્યા હોય છે, એટલે ગળપણને શું કહેવામાં આવે છે ખબર? સુગર નો અર્થ લેટિન ભાષામાં થાય સેકેરમ, અને બીજું ગ્રીક ભાષામાં એનો અર્થ થાય સેકેરોન, અને એના ઉપરથી એનું નામ જે પાડવામાં આવે એને સેકેરાઇટ પણ કહેવામાં આવે છે, એના ઉપરથી એનું બીજું નામ શું છે? સેકેરાઇટ્સ। જેવું દેખાડે કે ગળ્યા હોય છે, અને આપણે ગુજરાતીમાં એને શર્કરા પણ કહીએ, ગુજરાતીમાં આપણે શું કહીએ? શર્કરા। ચલો ઇઝ ઇટ ક્લિયર? હા કે ના? ચલો એક નેક્સ્ટ પોઈન્ટ ની હું તમને વાત કરું દીકરાઓ, ખાસ સમજો તો નેક્સ્ટ પોઈન્ટ એવો છે કે કાર્બોહાઇડ્રેટ નું આપણે શું કરવાનું છે એક્ઝેક્ટલી જુઓ તો કાર્બોહાઇડ્રેટ નું આપણે શું કરવાનું છે વર્ગીકરણ, આ સવાલ હતો માહિતી, એમાં ખાસ યાદ રાખજો, વ્યાખ્યા અને ઉદાહરણ યાદ રાખજો। પોલીહાઇડ્રોક્સ કરાવું પાછું રિપીટ કરાવું છું એક વખત કે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા એવા સંયોજનો કે જેના જળ વિભાજન થી આ પ્રકારના સંયોજનો ઉત્પન્ન થાય તો તેમને કાર્બોહાઇડ્રેટ કહે છે। ઉદાહરણમાં કોણ આપશો કહો તો? ઉદાહરણમાં કોણ આપશો તમે? ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ખાંડ, સ્ટાર્ચ, બરાબર, આ બધા જ આપશો તમે? યસ ઓર નો? હા કે ના કહો? ચલો ચલો પાક્કું, આમાં કોઈ ડાઉટ હોય તો કહો, ચલો કે ડન? ચલો આગળ વધીએ, આનું વર્ગીકરણ શીખવાનું છે, શું શીખવાનું છે આનું કહો તો અહીંયા આગળ વ્યવસ્થિત વર્ગીકરણ, એમાં ક્વેશ્ચન કઈ રીતનો આવશે હું તમને કહું, ખાસ સમજો આમાં ક્વેશ્ચન કઈ રીતનો આવશે, ચલો કહેતો મને ક્વેશ્ચન કઈ આ રીતનો આવશે કે સેકેરાઇટ્સ અથવા તો કાર્બોહાઇડ્રેટ્સ નું વર્ગીકરણ જણાવો, તો આનું વર્ગીકરણ છે બે રીતે થાય, કાર્બોહાઇડ્રેટ નું વર્ગીકરણ બે રીતે થાય દીકરા યાદ રાખજો, એક કે ભાઈ જળ વિભાજનને અંતે ઉત્પન્ન થતા એકમો, ચલો, અને બીજું કયું આવશે કે ભાઈ રિડક્શન કરવાના સ્વભાવને આધારે,
કોના દ્વારા આવશે? એક આવશે જળ વિભાજનના અંતે ઉત્પન્ન થતા એકમો, અને બીજું આવશે રિડક્શન કરવાના સ્વભાવને આધારે. હા કે ના? યસ ઓર નો? યસ ઓર નો? યસ. બસ સમજો, જળ વિભાજનના અંતે ઉત્પન્ન થતા એકમો અને રિડક્શન કરવાના સ્વભાવના આધારે. હવે પહેલી વાત કરીએ તો મોનોસેકેરાઇડ્સ, અને આનું કેવું ઉદા વર્ગીકરણ થાય? તો આનું વર્ગીકરણ થશે મોનોસેકેરાઇડ્સ, ડાયસેકેરાઇડ. એક કામ કરીએ, મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. ઓકે, આના એકમ થશે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. ઓલિગો ની અંદર પાછા ત્રણ ભાગ, ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ. સમજ્યા તમે? પછી ના પોલી કહી દઈશું. તો આ શું છે સર? કાર્બોહાઇડ્રેટ નું વર્ગીકરણ છે. કે કાર્બોહાઇડ્રેટ છે, તમે ગ્લુકોઝ કહો, સુક્રોઝ કહો, સ્ટાર્ચ, આ બધાને વર્ગીકરણ તો કરવા ને, કોણ કેવડા મોટા પોલિમર છે. એકચ્યુઅલમાં આ બધા પોલિમર છે. પણ આપણે એક વાત કરીએ, કાર્બોહાઇડ્રેટ ને આપણે વહેંચણી કરવી હોય તો બે રીતે થાય. રિડક્શન ના આધારે બે પ્રકાર, કે રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ. રિડ્યુસિંગ શર્કરા, અને બીજું હું લખવાનું નોન રિડ્યુસિંગ. અને જો જળ વિભાજનના અંતે કેટલા એકમ ઉત્પન્ન થાય એના આધારે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ એટલે ડાયટ્રાઈ ટેટ્રાનો સમાવેશ થશે. કોનો સમાવેશ થશે ઓલિગો ની અંદર? ડાયટ્રાઈ અને ટેટ્રાનો સમાવેશ થશે. પડી સમજ દીકરાઓ? હા કે ના? ચલો આપણે વાત કરીએ પહેલાની, પહેલેથી સ્ટાર્ટ કરીએ. ચલો સૌથી પહેલા મોનોસેકેરાઇડ કોને કહેવાય? સૌથી પહેલા આપણે કોની વાત કરવાની છે દીકરાઓ? મોનોસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડ એટલે કે જેનું જળ, જે સાદામાં સાદો, સાદામાં સાદા કાર્બોહાઇડ્રેટ. કે જેનું જળ વિભાજન થતું નથી, કે જેનું જળ વિભાજન થતું નથી, તો એને શું કહેવામાં આવે છે? એને દીકરાઓ શું કહેવાય ખબર છે? મોનોસેકેરાઇડ કહેવાય. શું કહેવાય? સાદામાં સાદા કાર્બોહાઇડ્રેટ કે જેનું જળ વિભાજન થતું નથી એને મોનોસેકેરાઇડ કહેવાય. લગભગ કુદરતમાં 20 જેટલા મોનોસેકેરાઇડ છે. કેટલા? 20 જેટલા દીકરાઓ શું છે કહો તો? મોનોસેકેરાઇડ છે. અને એનું સામાન્ય સૂત્ર થાય CN H2NON. બેસ્ટ ઉદાહરણ તમને આપું તો ગ્લુકોઝ C6H12O6 જોઈ લો. આ ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ અથવા રેમનોઝ પણ આવે. ઓકે, આ બધા જે છે એ કેવા કહેવામાં આવે છે દીકરાઓ કહો તો? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, આ બધા મોનોસેકેરાઇડ કહેવાય. હવે તમે ગ્લુકોઝ નું જળ વિભાજન ના કરી શકો, એમાં પાણી નાખો તો બે અણુ છૂટા ન પડે. સાદામાં સાદા કાર્બોહાઇડ્રેટ કે જેનું તમે જળ વિભાજન કરી જ ના શકો એને શું કહેવામાં આવે છે કહો તો? એને કેવા કહેવામાં આવે છે? મોનોસેકેરાઇડ કહેવાય. ચલો ખબર પડે છે દીકરાઓ? કોણ કહેશે મને મોનોસેકેરાઇડ કોને કહેવાય? ચલો કહો તો, કોણ કહેશે? જળ વિભાજન દ્વારા ઓલમોસ્ટ 2 થી 10 જો મોનોસેકેરાઇડ ના એકમો મળે, તો એને ઓલિગોસેકેરાઇડ કહેવાય. પછી વધારે પડતું આને હજુ બી આપણે આનું ક્લાસિફિકેશન કરવાનું છે, ખબર છે ને તમને? હજુ બી આનું આપણે ક્લાસિફિકેશન કરવાનું છે. એમાં ડાયસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ. ઓકે, ડાય, ટ્રાય, ટેટ્રા. ડાય ની વાત કરું તો ડાયસેકેરાઇડ ના જળ વિભાજનથી, ડાયસેકેરાઇડ ના જળ વિભાજનથી બે મોનોસેકેરાઇડ ના એકમો મળશે. કેટલા?
બે મોનોસેકેરાઇડ ના એકમો મળે, એટલે એને ડાયસેકેરાઇડ કહેવાય. એક એક્ઝામ્પલ આપું બેસ્ટ તમને, ધારો કે સુક્રોઝ હોય, સુક્રોઝ ખાંડ શર્કરા, સુક્રોઝ સી 12 એચ 22 અને ઓ 11 છે, આ સુક્રોઝ કહેવાય. જો તમે સુક્રોઝમાં પાણી નાખો, એનું જળ વિભાજન કરો, તો તમને અહીંયા બે મોનોસેકેરાઇડ મળે, સી 6 એચ 12 ઓ 6. યાદ કરો આપણે આ ઉદાહરણમાં જોયું હતું, ઉદ્દીપક વાળામાં ને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પણ જોયું, અથવા તો પાંચમા ચેપ્ટરમાં કે પછી ઉદ્દીપકમાં તમે જોયા છે આપણે કે સુક્રોઝ નું તમે જળ વિભાજન કરો ને એટલે તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. ચલો કેટલા એકમ મળ્યા જોવો, તો એક અણુ નું વિભાજન કરો છો, કેટલા અણુ મળ્યા કહો? ચલો બે અણુ મળ્યા, હા કે ના? તો હવે તમે મને કહો કે જો અહીંયા આગળ સુક્રોઝ નું જળ વિભાજન કરું તો મને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એમ બે અણુઓ પ્રાપ્ત થાય છે. સમજી ગયા આખી વાત? હા કે ના? તો આને ડાયસેકરેટ કહેવાય, સુક્રોઝ. આની સિવાય ત્રણ ઉદાહરણ છે, માશુલે માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. આ ત્રણે ત્રણ ડાયસેકરાઇડ ના ઉદાહરણ છે દીકરાઓ. આ ત્રણે ત્રણ કોના ઉદાહરણ છે દીકરાઓ? ડાયસેકરાઇડ ના. આવડશે ડાયસેકરાઇડ? હા કે ના? આવડશે ડાયસેકરાઇડ કે નહીં આવડે? આવડશે બરાબર. તો આ થઈ ગયું તમારું આખું જ ડાયસેકરાઇડ. તો ડાયસેકરાઇડ માં એવું યાદ રાખવાનું, મોનોસેકરાઇડ એટલે એનું જળ વિભાજન જ ન થાય, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ. ડાયસેકરાઇડ એટલે એવા સંયોજનો કે જેનું જળ વિભાજન કરીએ તો બે જે છે આપણને શું મળવાના છે કહો તો? બે જે છે આપણને શું મળવાના છે? આનું કોઈ તમને સૂત્ર પૂછે તો આપણે પહેલામાં શું લખતા હતા? CN H2NON લખતા હતા, પણ આમાંથી એક પાણી નો અણુ કાઢી નાખવાનું, 2N-2 અને N-1 કરી નાખવાનું. સમજ્યા તમે? ડાયસેકરાઇડ નું સામાન્ય સૂત્ર ક્યારે કોઈ પૂછી નાખે તો મોનોમાં કેવું હતું? CN H2N અને ઓ કેવા હતા? ઓ કેવા હતા દીકરાઓ? એન. એમાંથી એક પાણી નોણું કાઢી નાખવાનું, કારણ કે એક પાણી નોણું નાખીએ તો બે શું મળવાના છે? કાર્બોહાઈડ્રેટ. ચલો ઓલિગોસેકેરાઇડમાં ડાય જોયું, હવે આપણે કોણ જોવાનું છે કહો તો? ડાયમાં ત્રણ, બે ત્રણ ઉદાહરણ કયા કયા? સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. હવે આપણે કોની વાત કરવાની છે કહો તો? ટ્રાયસેકેરાઇડ ની વાત કરવાની છે. હવે આપણે કોની વાત કરવાની છે મને કહો જલ્દી. ચલો કોની વાત કરશું આપણે? ટ્રાયસેકેરાઇડ. તો ટ્રાયસેકેરાઇડ માં કોને કહેવાય? તમને સમજ પડી ગઈ હશે કે જેના જળ વિભાજન દ્વારા કેટલા મોનોસેકેરાઇડ ના અણુઓ મળે? ત્રણ મોનો. હવે આમ હોય આખું આ ટ્રાયસેકેરાઇડ કહેવાય. હવે આમાં કેટલા પાણી નાણું નાખવા પડે ખબર તમારે? કેટલા પાણી નાણું નાખવા પડે કહો તો? બે પાણી ના અણુ નાખવા પડે ત્યારે તમને ત્રણ મોનોસેકેરાઇડ ના અણુઓ મળે. સમજી આખી વસ્તુ? એટલે આનું સૂત્ર શું કરવાનું? CN H 2 NON, પરંતુ પાણીના બે અણુ એટલે -4 અને -2. સમજી ગયા તમે આખી વસ્તુ? હલો, ટ્રાયસેકેરાઇડ એટલે આ ત્રણ, પણ એમાં ટ્રાય હોય એટલે બે પાણીના અણુ નાખવા પડે એટલે ત્રણ મોનોસેકેરાઇડના અણુ મળે. પણ એનું સામાન્ય સૂત્ર શું થશે? CN H 2 N-4 N-2. અને આનું ઉદાહરણ છે દીકરાઓ, આનું ઉદાહરણ છે રેફિનોઝ, અથવા એને કહેવાય મેલિટ્રાયોઝ. મેલિટ્રાયોઝ યાદ રાખજો દીકરા, લખી લેજો. અથવા એને કહેવામાં આવે છે રેફિનોઝ, અથવા એને શું કહેવામાં આવે છે? રેફિનોઝ. ચલો હવે આવું સીધું તમને ખબર પડી જશે, રેફિનોઝ યાદ રાખજો. ટેટ્રાસેકેરાઇડ ખબર પડી જશે, પડી જશે ને હવે? ચલો ટેટ્રાસેકેરાઇડ કોને કહેવાય કહો તો? વિચારીને કહો, ટેટ્રાસેકેરાઇડ કોને કહેવાય દીકરા? શું આવશે? ચાર મોનોસેકેરાઇડ મળે. ચાર મોનોસેકેરાઇડ મળે. ટેટ્રા છે ભાઈ. ત્રણ પાણી નાણું નાખો ને તમને ચાર મોનોસેકેરાઇડ મળશે દીકરાઓ. કેટલા મોનોસેકેરાઇડ મળશે કહો તો? ચાર. અને આનું સૂત્ર બનાવો તો CN
H2N માઈનસ જો H માં કેટલા બાદ કરવાના 6 અને ઓક્સિજન માંથી N માઈનસ કેટલા કરવાના 3 આ હું કઈ રીતે લખું છું મને સાદું સૂત્ર આવડે CnH2NON પણ જ્યારે આમાં 3 પાણી નાણું કાઢી નાખવાના હોય તો -6 અને માઈનસ કેટલા આવે 3 કઈ વાંધો નહીં ના સમજ પડે તો અત્યારે ખાલી એટલું યાદ રાખો ટેટ્રાસેક્રેડ એટલે એવું હોય કે જેને આપણે જળ વિભાજન કરીએ તો આમાં પાણીના 3 અણુ જોઈએ અને 4 મોનોસેક્રાઇડના અણુ ઉત્પન્ન થાય એનું એક ઉદાહરણ છે સ્ટેચ્યુઝ ઉદાહરણમાં લખી નાખજો ચોપડી નહીં આપેલું હોય સ્ટેચ્યુઝ લખી નાખજો દીકરા કોણ લખી નાખશો તમે લોકો કહો તો સ્ટેચ્યુઝ લખજો ઓકે ચલો હવે એક છેલ્લો પોઈન્ટ વધ્યો કયો સેક્રાઇડ આવ્યા કહો તો પોલી સેક્રાઇડ યાદ રાખજો હા તો હવે ચલો હવે તમને જ ખબર પડી જશે પોલીસેક્રાઇડ કોને કહેવાય કે જેના જળ વિભાજન દ્વારા અસંખ્ય મોનોસેક્રાઇડના અણુઓ મળે એને જેના જળ વિભાજન દ્વારા અસંખ્ય મોનોસેક્રાઇડના અણુઓ મળે એને શું કહેવામાં આવે છે દીકરા કહો તો પોલીસેક્રાઇડ કહેવાય બરાબર છે હા કે ના એમાં ઉદાહરણમાં કોણ આવશે કહો તો સ્ટાર્ચ સેલ્યુલોઝ ગ્લાયકોજન ગુંદર અને ડેક્સ્ટ્રિન ક્લિયર હા કે ના અને બીજું કે પોલીસેક્રાઇડ હોય એ સ્વાદે ગળ્યા હોતા નથી તુરા જેવા હોય સ્વાદ વિહીન અને બીજું એવું કહી શકીએ આપણે કે અશર્કરા છે સ્વાદ વિહીન એટલે શું થાય અશર્કરા કેવું કહેવાય એને અશર્કરા કહેવાય અને રિડક્શન આધારે બે પ્રકાર પડે જો એ કોઈનું અન્યનું રિડક્શન કરી શકે તો રિડ્યુસિંગ એજન્ટ અને જો ના કરી શકે તો નોન રિડ્યુસિંગ એજન્ટ પોલીસેક્રાઇડ યાદ રાખજો પોલીસેક્રાઇડ સ્વાદવિહીન અને એને શર્કરા કહેવામાં આવતી નથી પોલીસેક્રાઇડના જળ વિભાજન દ્વારા અસંખ્ય મોનોસેક્રાઇડ મળે છે સ્ટાર્ચ સેલ્યુલોઝ ગ્લાયકોજન ગુંદર અને ડેક્સ્ટ્રા ચલો ઓકે ક્લિયર આટલી વસ્તુ હા કે ના યસ ઓર નો હા યસ સર નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ આવી વધીશું